પાછો એના મનમાં પ્રશ્ન થયો કે આ લાકડાને શું કામ ભૂખ મારે છે,
જેથી કરીને ખૂબ માળાથી હવા ઉત્પન્ન થશે અને હવાના ઘર્ષણથી આગ છે એ ઝડપથી લાગી જશે એટલે એ છે એ ખૂબ માળતો હોય છે કટિયાને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે વાસણમાંથી બટેટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો પરંતુ બટેટા ખૂબ જ ગરમ હતા તેણે ફરીથી તેને ભૂખ મારવાનું ચાલુ કર્યું હવે એ આ ત્રીજી પ્રક્રિયામાં ભૂખ મારવાનું જોવે છે કોણ કે પારિસ્થિતિ તો એ ત્યારે શું કરે છે કે કઠિયાઓ છે એ જ્યારે આપણે ગમે તે વસ્તુ ગરમ હોય અને ખાલી હોય તો પણ આપણે એને હાથમાં લઈને ભૂખ મારીએ છીએ માને છે ને એટલે એ પણ આ વસ્તુ જોવે છે કે બટેટા ગરમ છે અને એને કઠિયાને બટેટા ખાવા છે પણ ગરમ છે એટલે ખાઈ ન શકતો તો એ હાથમાં લઈને શું કરે છે ભૂખ મારે છે તો પણ આ પારિસ્થિતિ એવું થાય છે કે આ પાછો એ કે ભૂખ મારે છે હવે એ ત્યાં શું કરતો હશે કે પેલા તો આવડો કે એને હાથમાં ગરમા ઓળાવો તો એટલે ખૂબ મારતો હતો પછી કે આગ લગાડવામાં એટલે ખૂબ મારી ગઈ હવે શું કામ ખૂબ મારતો હશે એટલે પાછું એને કહે છે કે પાછું તો શું કામ ખૂબ મારશે કે આ જે બટેટા છે એ એકદમ ગરમ છે એટલે મારે ઠંડા કરવા છે એ માટે હું ખૂબ મારું છું અરે રે બારીસી એ પોતાની જાતને કહે છે તે ફરી ખૂબ મારે છે હવે શું તે બટેટા ફળગાવા જઈ રહ્યું છે થોડી વાર તેના પર ખૂબ માર્યા બાદ કઠેરો એ પોતાના મોમાં મૂક્યા અને ખાવા લાગ્યું હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું તે પોતાની જાતને રોકી શક્યો નહીં અને કૂકો મારીને કઠિયારા પાસે પહોંચી ગયો અને મેં તમને કહ્યું એવી રીતે એને પાછું પૂછ્યું કે હવે પાછું તું બટેટાને શું આમ ખૂબ મારો છો ત્યારે કઠિયારાએ જવાબ આપ્યો સહેજ પણ નહીં તમારે જે પૂછવું હોય તે મને પૂછો બાળસિંહે કહ્યું આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથની ગરમી હાથને ગરમી આપવા ખૂબ મારતા હતા હવે તમે બટેટા પર ખૂબ મારો છો જે પહેલેથી ખૂબ જ ગરમ છે તમારે તેના માટે શા માટે વધારે ગરમ કરવા છે અને જે આ બાળસ્ત્રી હતો એને તો શું થયું હતું કે પહેલી વાત હતી પહેલી વાતમાં શું હતું કે તે એના હાથને ખૂબ મારતો હતો એટલે એને શું થયું કે બધી વસ્તુને ગરમ કરવા માટે જ ખૂબ મારવાનું બાકી એના મગજમાં એવું બેસી ગયું એટલે કે બટેટા તો એટલા બધા ગરમ છે હવે તમે એને ખૂબ મારી વધારે શું કામ ગરમ કરો છો નાના ના મારા નાના મિત્ર બટેટા ખૂબ જ ગરમ છે હું તેને ઠંડા પાડવા માટે ખૂબ મારું છું જ્યારે તેને આ સાંભળ્યું ત્યારે મિયા બાળસ્તાનો ચહેરો સફેદ થઈ ગયો અને બેદના માર્યો ધ્રુજવા લાગ્યો અને દૂર જવા લાગ્યો કઠિયાનો સારા માણસ હતો તેને કહ્યું શું થયું મિયા તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો તેમ છતાં મિયા બાળસ્તાએ પાછળ જવા લાગ્યો જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયો ત્યારે તેને પોતાની જાતને કહ્યું આ કેવા પ્રકારનો જીવ છે ચોક્કસ તે ભૂત જ છે તે જીવ છે ખૂબ મારીને ગરમ ખૂબ મારીને ઠંડુ બંને એક જ શ્વાસથી આ શક્ય નથી હા તે સાચું છે અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે અને લેખક કોણ છે જાકી હુસે હવે કઠિયા જે માણસ્ય હતો એને શું થયું કે આ કોઈ નક્કી કે ભૂત અથવા તો જીવ છે કે ક્યારેક એટલે ગરમ વસ્તુ ઠંડી કરવા માટે ખૂબ મારે ને ક્યારેક ઠંડી વસ્તુને ગરમ કરવા માટે ખૂબ મારે કે આ નક્કી કે કોઈ ભૂત જ છે આવું એ એના વિશે વિચારે છે ને કે એવું થોડું બની છે કે ખૂબ જ ખૂબ મારવાથી ગરમ નહીં થાય ઠંડી પડે પણ એ વસ્તુ છે એ સાચું છે આપણે ઘણી વાર જોઈએ છીએ કે ઠંડી ખૂબ જ ઠંડી પડે ને આપણે સવારમાં સ્કૂલ આવીએ તો આપણે ભોજ જોઈએ તો આપણા મોઢામાંથી ધુમાડા નીકળતા હોય છે નીકળતા અને આપણે ગમે તે વસ્તુ જેમ કે આગ લગાડી હતી અને તેને ખૂબ માર્યો એટલે આગ છે એ વધુ હવે તમે ક્યારે આ ટ્રાય કરજો કે કાગળ સળગતો હોય થોડો થોડો અને એમાં તમે ખૂબ મારશો એટલે આગ છે એ શું થશે વધારે એવું થશે એટલે ખૂબ મારવાથી આગ છે એ વધુ સળગી શકે છે અને ગરમ વસ્તુને ઠંડી પાડવા માટે પણ ખૂબ મારવા હવા માટે હવા કે ખૂબ કે બે એક જ થઈ પર માનવી પડે છે હવે એ જે આપણે ઉચ્છવાસ છે આપણે શ્વાસ દ્વારા ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ એ વરાળ રૂપે થઈ જાય છે બરાબર હવે એ કેવી રીતે આપણે નક્કી કરી શકીએ તો કે બહારનું વાતાવરણ કેવું છે એના દ્વારા આપણો ઉચ્છવાસ એ રીતે નીકળે જો ઠંડી હોય તો આપણો ઉચ્છવાસ છે એ ગરમ થઈને નીકળે છે અને ગરમી હોય તો ઠંડો થઈને અને આપણે આવો ઘણી વખત જોઈએ છીએ અરીસા આપણે કોઈ પણ સાફ કરતા હોય ત્યારે આપણે ઘણા તમે જોજો કે પોતાના જસમાં હોય છે એ સાફ કરવા હોય તો મોઢા જવાબ
आपने खाने के लिए। थैंक यू।